દસેક વર્ષ પહેલાની ઘટના છે. ગાંધીનગરથી સરખેજ રોડ ઉપર હું આવતો હતો દિવ્ય ભાસ્કર પ્રેસ ઉપર. મારી ગાડી હતી, ચોમાસાનો સમય હતો, સાંજ હતી, ઘેરાયેલું આકાશ હતું, પૃથ્વી ઉપર અંધારું ઉતરવા માંડ્યું હતું. થોડી જ વાર પહેલાં વરસાદ પડેલો, રસ્તા પણ ભીના હતા, ડિવાઈડરમાં છોડવાઓ ઉગેલા હતા, બંને બાજુ ડાબી અને જમણી બાજુ ઘટાદાર વૃક્ષો હતા, કશું દેખાય નહીં. એવા વાતાવરણમાં મારી કેસેટમાં ગીત વાગતું હતું, ક્યાં યહી પ્યાર હે, અને હું સાંભળતો હતો. અને મારી આગળ એક બાઇક જતું હતું, ગાડીની આગળ જ પૂરપાટ વેગે રિતિક રોશન જેવો યુવાન અને કરીના કપૂર જેવી યુવતી બંને એકબીજાને વળગીને બેઠા હતા બાઇક ઉપર. નંબર પ્લેટની ઉપર પેલા હાથ દોરેલું ને એમાંથી તીર ઘૂસાડેલું ને આરપાર. એટલે હું સમજી ગયો કે આ પતિ પત્ની નહીં હોય પણ પ્રેમીઓ જ હશે, કારણ કે પત્ની હોય તો આવી રીતે ચીપકીને બેસે નહીં. અને મને થોડીક ઈર્ષા સાથે મને મજા પણ પડી, કારણ કે મેડિકલ કોલેજમાં અમે આ બધું કરવાનું ચૂકી ગયા હતા. મારા મિત્રો બેઠા છે, ખબર છે કે જે વર્ષ જે સમય રોમાન્સ કરવાનો હોય છે એ અમે એનેટોમી પેથોલોજી અને ફાર્મેકોલોજીના થોથામાં ગુજારી દીધેલું. એટલે મને આ વગર ટિકિટનું પિક્ચર જોવાની બહુ મજા આવી. એટલે મેં બરાબર મારી ગાડીની સ્પીડ એ બાઇકની પ્રમાણે જ રાખી, જેથી એ લોકો છટકી ના જાય આગળ. રસ્તા ભીના હતા, અંધારું થવા માંડ્યું, અચાનક પેલા યુવાને જોરદાર બ્રેક મારી, શોર્ટ બ્રેક, ચીંક અને બ્રેક લાગી અને ગાડી સ્લીપ થઈ ગઈ એની, બાઇક અને રસ્તાની ડાબી બાજુ ફેંકાઈ ગયા. રિતિક રોશન આ તરફ અને કરીના કપૂર આ તરફ. મેં પણ ગાડીને સાઈડમાં લીધી, દોડીને પહોંચી ગયો, પેલા યુવાનને બાવડું પકડીને ઊભો કર્યો, પેલી યુવતીને જરા પ્રેમથી ઊભી કરી વધારે નજાકતથી. સ્ત્રી દાક્ષિણ્ય બીજું કંઈ નહીં. પછી મેં જરા ઠપકો આપ્યો એને કે ભાઈ આવી બધી સ્પીડ રખાતી હશે? આ તો ઠીક છે, મારી ગાડી થોડીક દૂર હતી, બાકી ગાડી તારી ઉપર ફરી વળત. મને કે સાહેબ જવા દો ને, બ્રેક મારવી જ પડે એમાંથી. મેં તો શું થયું તો કે રસ્તાની ઉપર મારી હેડલાઇટમાં મેં જોયું ગાડીના પ્રકાશમાં, બાઇકના પ્રકાશમાં, કે એક લાંબો 8-10 ફૂટ લાંબો કાળો ત્રણ નાગ રોડ ક્રોસ કરતો હતો. અને જો મેં બ્રેક ના માર્યો તો એની પૂંછડી ઉપર કેમ જાત અને કદાચ પેલો ડંખ મારી દેતો. એટલે મારે ગભરાઈને મેં બ્રેક મારી દીધી. મેં તો ક્યાંય જોયું નહીં, ક્યાં ગયો તો કે આ વચ્ચેના ડિવાઈડરના ખાડામાં ગયો છે એમ કે એમ જોયું ને પછી ફેંકાઈ ગયા હતા. મેં તો હવે તપાસ કરી લે તારું બધું પાકીટ બાકીટ ઘડિયાળ બધું બરાબર છે ને. એણે જોયું, ઘડિયાળ બરાબર હતી, પાકીટ બરાબર હતું, પણ ઉપરના શર્ટના ખિસ્સામાં એણે મોબાઈલ ફોન રાખેલો, એ મોબાઈલ ફોન ગાયબ હતો. એણે કીધું કે સાહેબ મારો મોબાઈલ મળતો નથી. આ વાત જેવી એણે કહી એ સાથે જ એની પ્રેમિકા ગુસ્સે થઈ ગઈ કે હજી હમણાં 3 દિવસ પહેલા તારે બર્થડે ઉપર મેં તને ગિફ્ટ આપેલો 14,000 રૂપિયાનો મોબાઈલ. એ વખતે 14,000 રૂપિયા બહુ વધારે હતા. અને તને કંઈ મારા પ્રેમની કોઈ દરકાર નથી, તું મારી ગિફ્ટ સાચવતો નથી, તારું બીજું કશું જ ના ગયું ને મારો મોબાઈલ જ તે કેમ ખોઈ નાખ્યો એમ ઝઘડવા મીંડા બંને જણા. એટલે મારા મનમાં પેલું ગીત છે ને એનું પાછું અનુગુંજન ચાલુ થયું કે ક્યાં યહી પ્યાર હે. હમણાં 5 મિનિટ પહેલાં તો એવા જ ચીપકીને કહેતા હતા કે મને ઈર્ષા આવતી હતી, અને 5 મિનિટમાં પૂરું થઈ ગયું. આ મોબાઈલ્યો પ્રેમ હતો. પછી એને મને કીધું, યંગ જનરેશન બહુ સ્માર્ટ હોય છે એટલે રસ્તાઓ તરત જ શોધી કાઢે. મને સાહેબ અંધારામાં આમ તો મોબાઈલ દેખાશે નહીં, પણ તમે એક કામ કરો, આ મારો મોબાઈલ ટોટલી અપડેટેડ હતો અને એમાં એક નવી સિસ્ટમ છે કે જ્યારે કોઈ રિંગ કરે ને તો એ મોબાઈલમાં લાઇટ પણ થાય છે, એ વખતે નવું નવું આવેલું. એટલે હું તમને નંબર આપું છું, તમે મારો મોબાઈલ ડાયલ કરો, એટલે રિંગ પણ વાગશે એટલે અવાજ પણ આવશે અને લાઇટ પણ થશે, તો મને ખબર પડી જશે કે મોબાઈલ ક્યાં છે. મેં એને નંબર આપ્યો, મેં ડાયલ કર્યો, તમે માનશો એ પેલો અવાજ પેલા ખાડામાંથી આવ્યો, જે ખાડામાં કિંગ કોબ્રા સૂતેલો હતો. મેં તું જા લઈ લે. ના લેવાય કે પ્રેમિકા જતી હોય તો બીજી મળશે, પણ એ મોબાઈલ લેવા માટે જવાય નહીં. ફરી મારા મનમાં અવાજ થયો કે ક્યાં યહી પ્યાર હે. બહુ 5-10 મિનિટ મનોમંથન કર્યું
અંદર એમ કે લાકડી નાખું, પણ લાકડીથી કે મોબાઈલ બહાર ના આવે. હવે ઘરે જઈને કંઈક મદદ લઈને આવે કે આ કે તે, તો ત્યાં સુધી એના જોખમને લઈને ઊભું કોણ રહે અંધારામાં? પછી એણે જોયું તો ડાબી બાજુ જે ઝાડવાઓ હતા ત્યાં એક તાપણા જેવું દેખાતું હતું અને ધુમાડાના ગોટે ગોટા થતા. એટલે મને કે સાહેબ 5 મિનિટ ઉભા રહો, હું કોઈને લઈને આવું છું. એને ખબર પડી ગઈ કે ત્યાં કોઈક માણસ હશે. એ ગયો અને 5 મિનિટમાં એક 35-36 વર્ષના ગરીબ માણસને લઈને બહાર આવ્યો. પાછો એણે પેલો ખાડો બતાવ્યો કે પેલા ખાડામાં મોબાઈલ છે, એ જો તું કાઢી આપે તો હું તને 40 રૂપિયા આપીશ. પેલો માણસ તૈયાર થઈ ગયો. મેં તો ઉભો રહ્યો, ભાઈ 1 મિનિટ, તને આણે કે બીજું કંઈ કહ્યું છે ખરું? તો કે ના સાહેબ, બીજું કંઈ નથી કહ્યું. તો મેં તો ભાઈ તું એટલો તો વિચાર કર કે 40 રૂપિયા તને ખાલી મોબાઈલ કાઢવાના ના આપે, એની પાછળનું કોઈ કારણ છે? તો કે શું છે? મેં તો અંદર કિંગ કોબરા છે, કાળોતરો ઝેરી નાગ, એટલે તો આ હીરો અંદર હાથ નાખતો નથી. તો પેલો ગરીબ માણસ 2-3 મિનિટ અવઢવમાં ઊભો રહ્યો. પછી એણે કહ્યું કે કંઈ વાંધો નહીં સાહેબ, મને 40 રૂપિયા આપો, હું કાઢી આપીશ. હું લાચાર હતો, મેં ફરીથી રિંગ મારી. એ ખાડાના ધાર ઉપર જઈને બેઠો, જેવી લાઇટના ઝબકારા થયા એને ત્રાટક કરતો હોય એ રીતે થોડી વાર જોયા કર્યું. પછી સેકન્ડના 10મા ભાગમાં એણે હાથ અંદર નાખ્યો અને મોબાઈલ કાઢી લીધો. અને એ મોબાઈલની પાછળ જ ફેણ ઊંચી થઈ અને ફૂંફાડાનો અવાજ પણ આવ્યો. ક્ષણના અમુક ભાગમાં આ ગરીબ માણસ બચી ગયો, બાકી એનું મોત નિશ્ચિત હતું. પેલા યુવાન એને 40 રૂપિયા આપ્યા, આણે મોબાઈલ આપ્યો. ફરી પાછા એ હીરો અને હિરોઈન બાઇક ઉપર ગોઠવાઈ ગયા અને વિદાય થયા. પણ હું ત્યાંથી હટી ન શકું. મારી અંદર રહેલો જે વાર્તાકાર હતો ને, એ મને ઉશ્કેરી રહ્યો હતો. મેં પેલાને પૂછ્યું કે ભાઈ તું કે મૂર્ખ છે કે શું છે, તારું દિમાગનું કોઈ ઠેકાણું નથી, માત્ર 40 રૂપિયા માટે તે તારો જીવ જોખમમાં શા માટે નાખ્યો? એની આંખમાં વિનાશ આવી ગઈ કે સાહેબ શું કરું, હું મિસ્ત્રી કામ કરું છું, 8 દિવસથી વરસાદના કારણે મને કોઈ કામ મળ્યું નથી, લાકડા હવાઈ જાય એટલે કોણ ફર્નિચર બનાવે ચોમાસામાં? અને હું પણ આમ પણ કે મેઇન મિસ્ત્રી નથી, પેલો સાથે જોડ્યો હોય રંધો મારનારો એ છું. એટલે 8 દિવસથી હું ઘરે બેઠો છું, એમાં છેલ્લા 3 દિવસથી ઘરમાં લોટ પણ નથી, એટલે અમે ભૂખ્યા છીએ, કે હું ને મારી પત્ની. એમાં આજે મારી વાઇફને, મારી પત્નીને તાવ આવ્યો. હું બાજુમાં ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કહ્યું કે 3 દિવસ ઇન્જેક્શન લેવા પડશે અને સારવાર અને ગોળી લેવી પડશે, એનો ચાર્જ 40 રૂપિયા થાય. એટલે સાહેબ 40 રૂપિયા માટે મેં આ જીવ જોખમમાં નાખ્યો. મેં એને પૂછ્યું કે તારી વાઇફ એટલી બધી સુંદર છે કે જેને બચાવવા માટે તું આ મોત સામે લડવા તૈયાર થઈ ગયો? એનો જવાબ સાંભળવા જેવો છે. અમે ગરીબ માણસ સાહેબ, સુથારી કામ કરીએ, 2 ટંક રોટલો પૂરો નથી ખાતા, હાડકાને ચામડી એક થઈ ગયા હોય. મારી વાઇફ, મારી પત્ની કે એવી તો સુંદર તો ક્યાંથી હોય, પણ જેવી છે એવી મને ગમે છે. મેં કીધું તું એને આટલો બધો પ્રેમ કરે છે? તો મારી સામે ડગાઈને જોઈ રહ્યો. મને કે સાહેબ પ્રેમ એટલે શું? એને ખબર નથી, એ પ્રેમ કરતો નહોતો, પ્રેમ જીવતો હતો. પછી મારા પાકીટમાં જે હતું એ મેં આપ્યું, મારું કાર્ડ આપ્યું કે જિંદગીમાં ક્યારેય પણ સારવારની જરૂર પડે તો મારી પાસે આવજે, હું પૈસો નહીં લઉં. ફરી પાછો ભીની આંખે હું ગાડીમાં બેઠો, ગાડીમાં સેલ મેરો ને પેલું ટેપમાં ગીત ચાલુ થયું કે આ યહી પ્યાર હે, આ પ્રેમ છે. મિત્રો, પોધી પોથી પડપડ જગમુઓ એ જે લખી ગયા છે કવિ, એના જેવું છે. પ્રેમના 2.5 અક્ષરના ગીતો લાખો લખાયા છે અને હજી બીજા 1-2 કરોડ લખાશે. પ્રેમની કથાઓ 1000 લખાય છે અને બીજી અબજો લખાશે. પણ પ્રેમ શું છે એ જાણવા માટે ડૉક્ટર શરદ ઠાકરને માત્ર એક જ માણસ મળ્યો છે, એ પેલો ગરીબ મિસ્ત્રી. આજે પણ કોઈ યુવાનો કે યુવતી મને પૂછવા આવે છે, ખાસ કરીને બહેનો, તો હું કહું છું કે તમારું જીવનસાથી એવો પસંદ કરજો કે જે જરૂર પડે ને તો તમારા માટે પ્રાણ આપવા તૈયાર થઈ જાય, બીજું કશું જ ના એક્સપેક્ટ કરશો.
જે જીવ કાઢી આપે ને એવો પતિ પસંદ કરજો.